નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં હું લોઈસ આપનું સ્વાગત કરું છું. રંજનકીય મહત્વના સમાચારો પર તો અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ પોલીસ સ્ટેડિયમમાં કૃષિ મંત્રી આરસી ફળદુએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાપન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ પોલીસ સ્ટેડિયમમાં કૃષિ મંત્રી આરસી ફળદુએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાપન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. આ સાથે આ કાર્યક્રમમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તિરંગા યાત્રા અહીંથી નીકળી તમામ રાજ્યમાં ફરશે. દર વર્ષે આ તિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે. આજે અમદાવાદના આંગણેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં સન 2016 તમામ જિલ્લાઓમાં એક જ સમયે આ પ્રકારે તિરંગા યાત્રા કાઢવામાં આવે છે. આની પાછળ માત્ર હેતુ એટલો છે કે દેશવાસીઓ તિરંગા માટે એમને માન થાય, સન્માન થાય, સમર્પણનો ભાવ જાગૃત થાય અને રાષ્ટ્રભક્તિના સંસ્કારો ઉજ્જવળ બને, જેનાથી રાષ્ટ્ર છે એ મજબૂત બનતું હોય છે, એવા શુભ આશયથી આ પ્રકારની તિરંગા યાત્રા યોજવામાં આવે છે. આ તિરંગા યાત્રામાં પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ્સના જવાનો, એનસીસીના જવાનો અને એ પ્રકારે જનતામાંથી પણ ખૂબ જ લોકો જ્યારે જોડાઈ રહ્યા છે બાઇક રેલીની અંદર, અને એ રીતે અમદાવાદની અંદર પણ આજે જે યાત્રા નીકળી છે સુંદર અને ભવ્યતા અને તિરંગા મહત્વ છે જળવાઈ રહે અને રાષ્ટ્રમાં તિરંગા માટે પ્રત્યેક નાગરિકને સન્માન થાય એવો શુભ હેતુ છે અને સમગ્ર દેશ એક સૂત્રતાથી બંધાય એ માટે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા રાષ્ટ્રવીરોએ રાષ્ટ્ર માટે, રાષ્ટ્રભક્તિ માટે એમનું જીવન જે ન્યોછાવર કર્યું છે, એવા તમામ હુતાત્માઓ અને રાષ્ટ્રપ્રેમીઓના જીવનમાંથી આપણે ઉચ્ચતમ સંસ્કારોની પ્રેરણા લઈ અને રાષ્ટ્રને મજબૂત કરવાનું સુંદર મજાનું આ કાર્ય આપણે કરી રહ્યા છીએ અને આ કાર્યની અંદર સમગ્ર રાષ્ટ્રવાસીઓ જોડાઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે આપણા રાષ્ટ્રીય પર્વનું ગરિમા પૂર્ણ રીતે આપણે જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે હું અમદાવાદ શહેર અને સમગ્ર જિલ્લાના, સમગ્ર રાજ્યના રાજ્યવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે રેખા બદોડિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.